નમસ્તે વ્યુઅર્સ, હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ. આજે આપણે જાણીશું કે ખભામાં સ્નાયુની ઈજા, જેને કહેવાય રોટેટર કફ ઇન્જરી, એટલે શું. તો મિત્રો, રોટેટર કફ ઇન્જરી સમજવા પહેલાં આપણે ખભાનું બંધારણ સમજવું થોડું અગત્યનું છે. તો આ મોડલ દ્વારા આપણે એને સમજીશું. મિત્રો, ખભાની મૂવમેન્ટ આ પ્રકારે થતી હોય છે. તો આ આપણે તમે મોડલ જોઈ રહ્યા છો, એમાં આ ખભાની આગળની બાજુ છે, આ ખભાની પાછળની બાજુ છે. ખભાની પાછળની બાજુ બે નસ આવેલી છે, આગળ એક નસ અને ઉપર એક નસ, એટલે કે ચાર નસ દ્વારા ખભાની બધી મૂવમેન્ટ થતી હોય છે. સામાન્ય રીતે જે નસ ફાટતી હોય છે ખભામાં, એ આ ઉપરની નસ છે, જેને સુપ્રા સ્પાઇનેટસ ઇન્જરી કહેવાય. એટલે આ નસ જ્યારે ઉખડી જાય છે ત્યારે સામાન્ય રીતે દર્દીને થોડો દુખાવો થતો હોય છે અને ખભો ઉપર થતો નથી. એવી સિચ્યુએશનમાં આપણે આર્થ્રોસ્કોપી વડે એનું ઓપરેશન કરતા હોઈએ છીએ અને દર્દીને ટ્રીટ કરતા હોઈએ છીએ. થેન્ક યુ.